કોવિડ 19 થી દેશ જ્યારે જજુમી રહ્યો છે ત્યારે વલસાડના ચણવાઈ તેમજ વાડી ફળિયાના યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચણવાઈ વાડી ફળિયા અને આજુબાજુના યુવાનો મળીને 128 જેટલી રક્તની બોટલો ભેગી કરી હતી. હાલ લોકડાઉનના સમયમાં ક્યાંક કોઈને બ્લડની જરૂર અચાનક પડી જાય, જો બ્લડ બેંકમાં બ્લડ ઉપલબ્ધ રહે એ ધ્યાન રાખીને યુવા મિત્ર મંડળ દ્વારા વલસાડ મામલતદારશ્રીની પરવાનગી લઈ બ્લડ ડોનેશન સમય સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સરકારના નિયમ મુજબ બ્લડ ડોનેશન કેમ્પને ચણવાઈ વાડી ફળિયા યુવક મંડળ ગ્રુપે આયોજનને પૂરું પાડ્યું હતું. નામ કૈલાશભાઈ ઉદયસિંહ રાઠોડ. જી, આજ રોજ કઈ રીતના આયોજન કરવામાં આવ્યું? આજ રોજ કોરોના લોકડાઉન અંતર્ગત ચણવાઈ ગામના યુવા મિત્ર મંડળ તેમજ આજુબાજુના યુવાનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ કોરોના લોકડાઉનના હિસાબે રક્તની ઘણી અછત દેશમાં વર્તાય છે. આ માટે અમે આ આયોજન કર્યું હતું અને આ આયોજનમાં ઉત્સાહી એવા યુવા મિત્ર મંડળે ખૂબ જ સારા પ્રમાણમાં રક્ત ડોનેટ કર્યું છે અને સોશિયલ ડિસ્ટન્સનું વ્યવસ્થિત પાલન કરીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે. 125 બોટલ ભેગો થવાનો પૂરેપૂરો અંદાજ છે અમને. 125 ઉપર બી જઈ શકે, પરંતુ હાલ અમે ગણતરી કરી કે 125 તો છે જ. બ્લડ ડોનેશન વલસાડ રક્તદાન કેન્દ્રના સ્ટાફ પૂરેપૂરો છે અને પરમિશન અમે મામલતદાર તેમજ દરેક જગ્યાએથી લીધી હતી ગવર્મેન્ટ શાખામાંથી અને આ કાર્ય કર્યું છે. મારો એટલો જ સંદેશ છે કે દરેક વ્યક્તિ આ રીતે વિચારીને એક બોટલ બ્લડનું ડોનેશન કરે તો કોઈકનું જીવન બચી જશે.